નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મભાવ. અમારી સાથે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અર્થર્વેદ 4:9-7 ના શ્લોકનો ભાવાર્થ, સંસારની વિચિત્રતાને ધ્યાનમાં રાખીને હંમેશા સત્ય બોલીએ અને આત્મબળ પ્રાપ્ત કરીએ. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે પરમેશ્વરે સંસારને અનેક પ્રકારની વિચિત્રતાઓથી પૂર્ણ રીતે ભરી દીધો છે. પોતાના બુદ્ધિબળ દ્વારા માનવી આ રહસ્યને પામવા માટેના પ્રયત્નમાં લાગી રહ્યો છે. અસતો મા સદગમય, અસત્યને હટાવીને સત્ય તરફ આગળ વધવા માટેની તે ઈચ્છા કરી રહ્યા છે. સંસારમાં સત્યની ખૂબ જ પ્રતિષ્ઠા અને મહિમા છે. સત્ય ખૂબ જ ઉત્તમ બળ અને શક્તિ છે. સત્યવાદી બનવાથી વધારે બીજું શ્રેયકર દુનિયામાં કશું જ નથી. સત્યનો અર્થ છે જે પદાર્થ જેવો છે તેને તેઓ જાણો, માનવો અને બીજાઓને સામે પ્રગટ કરવું. શાસ્ત્રોએ સત્યને તપ અને ધર્મની સંજ્ઞા નામ આપે છે. સત્યના અભાવથી મનુષ્ય મનુષ્ય રહી શકતો જ નથી. અસત્યવાદીના મુખમંડળ પર તેજ ટકતું નથી. સત્ય ન બોલનાર પરથી દરેકનો વિશ્વાસ ઉઠી જાય છે અને તેની પ્રતિષ્ઠા નાશ પામે છે. તેનાથી મિત્રો પણ દુશ્મન બની જાય છે. મનુષ્યએ હંમેશા સત્ય બોલવાનું વ્રત લેવું જોઈએ, પરંતુ સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મનુષ્ય જે સત્ય બોલે તે સત્ય કોઈના માટે પીડા પહોંચાડે તેવું ન હોય. તે સત્ય બીજાઓના હૃદયને ઘા ન કરે અને તે હિતકારી પણ હોય અને સાથે સાથે પ્રિય પણ હોય. સત્યમેવ જયતે નાનૃતમ, સત્યનો જય થાય છે, અસત્યનો કદાપી નહીં. આ આપણા રાષ્ટ્રનું મહાન ધ્યેય વાક્ય છે. આપણા અંતકરણમાં ઊંડાણમાં જઈને આપણે જોવું જોઈએ કે આપણે આ વાક્યનું કેટલે અંશે પાલન કરી રહ્યા છીએ. સત્ય બોલવાથી મનુષ્ય સંસારમાં મોટામાં મોટા પાપ કર્મોથી બચી જાય છે અને સન્માર્ગનો સાચો મુસાફર બની જાય છે. સત્યમાં પ્રચંડ શક્તિ છે. સત્યનો મહિમા અપરંપાર છે. સત્ય એ સૌથી મોટો ધર્મ અને સ્વર્ગ માટેની સીડી છે. સત્ય જ તપસ્યા અને યોગ છે. સત્ય સૌથી શ્રેષ્ઠ યજ્ઞ છે. મહાભારતમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે સત્યથી આગળ વધીને બીજો કોઈ ધર્મ નથી અને અસત્યથી જેવું બીજું કોઈ મોટું પાપ નથી. આથી અસત્યને છોડી સત્યને ધારણ. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીએ સત્યના શ્રેષ્ઠ પ્રયોગો દ્વારા માનવતાને ગૌરવશાળી બનાવી દીધી છે. સત્ય સ્વયં અગ્નિ છે. તેને બીજું કોઈ અને આગ અસર કરી શકતી નથી. સાંચકો આંચ નહીં, આ અગ્નિ દોષ દુર્ગણને ભસ્મીભૂત કરી નાખે છે અને મનુષ્યના અંતકરણને શુદ્ધ નિર્મળ અને પવિત્ર બનાવી દે છે. એટલા માટે જ અગ્નિને પાવકના નામથી ઓળખવામાં આવે છે. અસત્યવાદીના જૂઠા આક્ષેપોની સત્યવાદી ઉપર કોઈ જ અસર થતી નથી. અસત્ય બોલવાનું કાં તો પછી સ્વાર્થની પૂર્તિ માટે કરવામાં આવે છે અથવા તો પછી માત્ર બીજાઓના દોષ શોધવાના આશયથી કરવામાં આવે છે. આ બંને સ્થિતિમાં મનુષ્ય છેવટે પોતાનું પતનનું કારણ બની જાય છે. બીજાઓના દોષ જોનાર અને કડવા વચન બોલનાર મનુષ્ય સમાજની દ્રષ્ટિએ નકામો બની જાય છે. આવા મનુષ્યનું આચરણ તો પોતે જ તેમનો વિનાશ કરે છે. સત્ય આચરણ કરનાર મનુષ્ય સદાચારી હોય છે. તેવો મનુષ્ય હર હંમેશ શ્રેષ્ઠ માર્ગ આગળ વધતો રહે છે અને યશસ્વી, તેજસ્વી અને તેજસ્વી બનતો જાય છે. તેની કીર્તિની દ્રજા હંમેશા સંસારમાં ફડકતી જ રહે છે. તેની આંખોમાંથી હંમેશા દિવ્ય દ્રષ્ટિના કિરણો નીકળતા રહે છે. દુરાચારી મનુષ્ય તેમનો સામનો કરવાનું સાહસ જ કરી શકતો નથી અને સદાચારી તેમની ચિત્રતાથી ભાવ વિભોર બની જાય છે. આત્મબળની પરિપૂર્ણ માણસ સત્યનું આચરણ કરી શકે છે. જય ગુરુદેવ.